सूरत महानगरपालिकाए जाहेरमां कचरा फेंकनाराओ पर दंडनीय कार्यवाही हाथ धरी छे। स्वच्छता संरक्षण ने ध्यानमां राखी शहेरभरमां सफाई झुंबेश शुरू करवामां आवी छे। ज्यां महानगरपालिकानी सौथी मोटी समस्या सोसायटीना बहार जाहेरमां थता कचराना ढगलानी छे। आ कचराना ढगला नाबूद करवा माटे अलग अलग स्पोट पर कर्मचारीओ तैनात करी वॉच राखी रह्या छे। જાહેરમાં કચરો નાખનારા લોકોને અટકાવી ફરી કચરો ન નાખવા સમજ આપવામાં આવી રહી છે। નાખેલો કચરો ફરી લોકો પાસેથી જ ઉઠાવી ડોર ટુ ડોર ગાડીમાં નાખવા માટે અપીલ કરવામાં આવી છે। જાહેરમાં કચરા ફેંકનારા પર સુરત મહાનગરપાલિકાએ દંડની કાર્યવાહી હાથ ધરી છે। હાલ તમે દ્રશ્ય જોઈ શકો છો કે શહેરની જે સોસાયટીની બહાર ઘણા આવા લોકો હોય છે જે ઘરમાં સંગ્રહ કરેલું કચરો નાખીને જતા હોય છે। આવા લોકોને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા અટકાવવામાં આવી રહ્યા છે, સમજ આપવામાં રહી છે, સાથે જ દંડની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે, દંડ ફટકારવામાં આવી રહ્યો છે। કારણ શહેરની અંદર સૌથી મોટી સુરત મહાનગરપાલિકાને જે સમસ્યાઓ છે કે જાહેરના અલગ અલગ સ્પોટ ઉપર લોકો કચરો નાખીને જતા હોય છે। આપણે અહીં જે બેન છે આપણે એમની જોડે જાણીશું। બેન, ઘરે ડોર ટુ ડોર ગાડીઓ આવતી હોય છે અને તમે નોકરીએ જતા આવી રીતના કચરા ફેંકીને જતા હોય છે, કેટલું યોગ્ય? નહીં સર, અભિનય ડાલુંગી, મુજે પતા નહીં થા, મેં નહીં હું યહાં પર। ગાડી તો હતા ને ઘર પે? ગાડી તો બે હતી હે। તેમ છતાં તમે આવી રીતના કચરા નાખીને જતા, હવે કરશું આવું? હવે કચરું ન નાખવાનું જણાઈ રહ્યા છે, કારણ હવે દંડ પણ કરવામાં આવી રહ્યું છે। 50 થી લઈ 100 રૂપિયાનો દંડ જે છે લોકોને કરવામાં આવી રહ્યો છે, અને જે ફેંકેલો જે કચરો છે ફરી ઉચકવાનું જણાવવામાં આવી રહ્યા છે। આપણે સુરત મહાનગરપાલિકાના અધિકારી છે, આપણે એમની જોડે જાણીશું। સર, કઈ રીતના કાર્યવાહી જે કરવામાં આવી રહી છે લોકો પર જે જાહેરમાં કચરા ફેંકે છે? અત્યારે અમે અહીંયા સ્પોટ, જ્યાં જ્યાં કચરાનો સ્પોટ છે ત્યાં ઉભા રહીએ છીએ, વોચ રાખેલી છે માણસો રાખીને, અને કોઈ નાખવા આવે તો એને સમજણ આપીએ કે ભાઈ ડોર ટુ ડોરનો જ ઉપયોગ કરો, આવી રીતે જાહેરમાં કચરો ના નાખો, ને છતાં નહીં સમજે તો એમને આપણે દંડની કામગીરી પણ કરીએ છીએ। સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ સંરક્ષણ લઈને સફાઈ ઝુંબેશ પણ હાથ ધરાય છે, જ્યારે અલગ અલગ શહેરના સ્પોટ પર છે આપણે મોટા કચરાના ઢગલા પણ દેખાઈ આવતા હોય છે। જ્યારે સુરત મહાનગરપાલિકાને આ કચરાના ઢગલાઓને નાબૂદ કરવા માટે અલગ અલગ સ્પોટ પર અધિકારીઓ તૈનાત કરી દેવામાં આવ્યા છે અને લોકોને સમજણ આપવામાં આવી રહી છે, અને જો કોઈ જો સમજતા ન હોય અને વારે ઘડે કચરા નાખતા હોય છે આવા લોકો ઉપર દંડની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। સુરતથી પ્રશાંત ડિવરે, G24 કલાક।